ફલક તેની ખોદ ભરે છે એટલું નહીં પણ જૂનાગઢની માથે જેથી ઘેરો ભાયો છે અને તેથી સ્વરૂપનો આહિર દેવાજ બોદરને એમ કહેવાય છે કબજે કયા છે અને એટલું નહીં પણ ટૂંકામાં કહું છું ભાઈ કે દેવાજ બોદર ચિઠ્ઠી લખી અને આપે છે કે આયરાણીને માલુમ થાય કે રા રાખતા વાત કરજે અને જે આપણે આંગણે આવેલો જી નવઘણને ઉછેરીને મોટો કરી છે એને સોંપી દે અને નવઘણને સોંપવામાં આવ્યો એટલું નહીં પણ નવઘણની દાદી માથે વિરાજમાન થાય છે અને માણસો સંદેશો આપે છે કે મા જૂનાગઢ કબજે થઈ ગયું છે અને રાજની ગાદી માથે નવઘણ વિરાજમાન થઈ ગયા છે અને તેની સોરઠની આહિરાણી મિત્રો તમને તો ખબર છે એનું નામ સૌથી માં હતા અને ભેડા આયરની દીકરી હતા અને એટલું બોલ્યા હતા કે ભાઈ જૂનાગઢ કબજે થઈ ગયું હોય અને નવઘણ રાજની ગાદી માથે વિરાજમાન થયા હોય તો મને તારો હાડલો લાવી દો મારે મારા ઉગાના મરસિયા ગાવા છે અને તેથી સોરઠની આયરાણી લાંબો ઘૂંટો કાઢી અને ઉગારા મરસિયા ગાય છે કે છે પણ તાલી તો થવી જ જોઈએ ભાઈ પણ તારે મોઢે કેવા મારો યુગનો ગાય મુરલી ગરબા જય મુરલી.